राजकोटनुं जेतपुर एटले साड़ी अने उद्योगोनुं हब। जेतपुरनी साड़ीओनी देश विदेशमां भारे मांग रहे छे, ત્યારે જેતપુર પ્રદૂષણ માટે પણ એટલું જ પ્રખ્યાત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અત્યાર સુધીમાં નદીઓમાં પ્રદૂષિત લાલ પાણી જોવા મળતું હતું, પરંતુ હવે લોકોના ઘર સુધી આ પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી પહોંચ્યું છે। આ સ્થાનિકો દ્વારા જાણકારી જણાવવામાં આવી રહી છે। 15 દિવસમાં આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષિત પાણીને પગલે ચામડી સંબંધિત રોગની સમસ્યાઓનો ભય રહે છે, સાથે જ અનેક પાણીજન્ય રોગનો પણ ભય રહેલો છે। અપરાજપુરમાં બહુ જ પાણીની સમસ્યાથી અમે પરેશાન થઈ રહ્યા છીએ। લાલ પાણી, એકદમ લાલ પાણી આવે છે અને બાળકોને નવડાવી નથી શકતા, ઢોરને તકલીફ પડે છે, સ્કિનના રોગો પણ થાય છે। તો હવે અમારે શું કરવાનું? બસ હવે છે ને અમારે 15 દિવસમાં નિર્ણય જોઈએ। 15 દિવસમાં એકદમ ચોખ્ખું પાણી આવવું જોઈએ, નહીં તો અમે પછી આંદોલનની કંઈક આગળ વ્યવસ્થા કરશું। આજુબાજુના વિસ્તારમાં કારખાના છે, એ લોકો પાણી ટાંકા ભરીને જે એસોસિએશને સગવડ કરી આપી છે ફિલ્ટર પ્લાન્ટની, એ ન્યા નથી નાખવા જતા અને બોરમાં, કૂવામાં અથવા ગટરુમાં એમાં પાણી કાઢે છે। એટલે એના હિસાબે અમારે તળમાં પાણી લાગે